કે કોઈનું નામ સાંભળી છવાઈ જાય છે ચહેરા પર સ્મિત, કેમ? કોઈનો વિચાર કરવાથી છવાઈ જાય છે મનમાં પ્રીત, કેમ? કોઈને જોવા માટે આટલો ઉત્સુક હું, કેમ? અને હંમેશા એની યાદોના સાગરમાં ખોવાઉં છું હું, કેમ? કોઈની નાની નાની પળોનું આટલું મહત્વ, કેમ? ને કોઈના હાસ્યનું આટલું મહત્વ, કેમ? કોઈને જોવાથી ટાઢક મળે આંખોને, કેમ? ને કોઈને જોવાથી રાહત થાય દિલને, કેમ? આંખો બંધ કરતા વિચારો એના જ, કેમ? રાતના સ્વપ્નો પણ એના જ, કેમ? કહેવું છે છતાં કહી નથી શકતો, કેમ? ભૂલું છે છતાં ભૂલી નથી શકતો, કેમ? અચાનક કોઈ પ્રત્યે આટલો લગાવ, કેમ? શું આજ છે પ્રેમ? હવે મારી બીજી કવિતા. અરે, બધા કહેતા હોય છે કે બધાની જિંદગી પહેલેથી લખેલી હોય છે, ભગવાને લખીને રાખેલી હોય છે જિંદગી. એટલે મારું કહેવું એવું છે કે એને જિંદગીનો ચોપડો કહેવાય, ભગવાને એ જિંદગીનો ચોપડો લખીને રાખ્યો છે બધાની. તો એના માટે બધા કહે છે કે ભગવાને લખ્યો હોય છે દરેકની જિંદગીનો ચોપડો, તો દરેકની જિંદગી અનુસરે છે એ જ ચોપડો. કોઈ કહેશે મને આવી ગઈ છે એ મારી જિંદગીમાં, પણ હું ક્યારે રહીશ એની જિંદગીમાં. એટલે આપણે કોઈ પણ કામ થતું ન હોય ને તો સરકારી ખાતામાં લાગવગ કરતા હોય. એટલે અત્યારે આપણું કામ થતું નતું શું, પ્રેમમાં. એટલે આપણે લાગવગ કરવાની વાત કરી. કે કોઈની ભગવાન સાથે લાગવગ કે ઓળખાણ હોય તો કેજો, ભગવાન સાથે કઈ લેવડ દેવડ કરીને કામ પતતું હોય તો કેજો. શું છે એની જિંદગીમાં ચોપડામાં એ જાણવું છે મારે, હું છું કે નહીં એની જિંદગીમાં ચોપડામાં એ જાણવું છે મારે. એમાં શું, કોકને યાર પ્રેમ થઈ ને તો આપણે એના વિશે થોડુંક જાણવા માંડીએ વધારે. એટલે મને જાણતા જાણતા ખબર પડી કે આપણે જે છોકરીને એમ લાઈક કરીએ છીએ, છોકરી થોડીક ઉદાસ ઉદાસ ફરતી હોય. એટલે એના માટે લખેલું, જો હું ના હોઉં, જો હું એના જિંદગીના ચોપડામાં ના હોઉં તો કાંઈક તો લાગવા કરવી જ પડશે, ભગવાન સાથે ક્યાંક તો છેડા જોડવા જ પડશે. કારણ કે એની જિંદગીની સુંદરતા માટે એના ચોપડામાં ખુશી તો મારે જ ઉમેરવી પડશે ને.